नमस्कार दर्शक मित्रों, दी लोकसत्ता शो में आपनुं स्वागत छे। स्टंट मैन ज हकीकतमां खतरोना खिलाड़ी होय छे। तमे केटलाय खतरनाक स्टंट मैन ने बाइकना स्टंट करता जोया हशे ने जोईने आपणाय श्वास घड़ेक थमी जता होय छे। त्यारे विचार करो के जे लोको आ स्टंट करता हशे तेओना केवा हाल थता हशे। जोवामां भले आपणने घणा स्टंट आसान लागे, परंतु एमां केटलुं जीवनुं जोखम रहेलुं होय छे ते तो स्टंट करनार व्यक्ति जाणतो होय छे। त्यारे हाल रतलाममां एक युवकनो स्टंट करतो वीडियो सोशियल मीडिया पर खूब ज वायरल थई रह्यो छे, जेमां ते हाईवे पर चालू बाइक नू हैंडल छोड़ी ने योगा करता जोवा मळे छे। अने एमां पण जोवा जेवी वात तो ए छे के तारक मेहता का उल्टा चश्मा ना निर्माता निर्देशक असित कुमार मोदी अने आनंद महिंद्रा पण आ युवक ना दीवाना थई गया छे अने तेमणे सोशियल मीडिया पर आ युवक नो वीडियो शेर कर्यो छे। तो चालो तमने जणावी दईए के आ युवक कोण छे के जेने पोताना स्टंट थी आटला बधा लोको ने पोताना दीवाना बनावी दीधा छे। तो मीडिया अहेवाल अनुसार जाणवा मळी रह्युं छे के आ वीडियो मध्यप्रदेशना मालीपुराना रहेवासी बाइक स्टंटमेन किशोर विजवानो छे। जो चालती बाइक पर ध्यानની સાથે તેઓ શર્ટ કાઢીને ફરીથી પહેરે છે, તેઓ ઊભા થઈને પાછળની તરફ મોઢું કરીને બેસે છે અને અલગ અલગ સ્ટાઇલમાં બાઇક ચલાવતો જોવા મળે છે। અને વિજવાના જન્મદિવસ પર મિત્રોએ અભિનંદન સંદેશોની સાથે બાઇક સ્ટંટ કરતા તેનો વિડીયો શેર કર્યો હતો, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। તમને જણાવી દઈએ કે 2 દિવસ પહેલા તેમનો જન્મદિવસ હતો અને વિજવાને બાઇક પર સ્ટંટ કરવાની મજા આવે છે અને કિશોરના સ્ટંટ માટે માત્ર જવારાજ નહીં પરંતુ મુંબઈ અને દિલ્હી સુધી પણ તેમના દીવાના છે। ત્યારે મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળી રહ્યું છે કે આ વિશે સ્ટંટમેન કિશોરે જણાવ્યું છે કે કામના સંબંધમાં ફોર લેન પર વારંવાર અવરજવર થતી હોય છે અને પહેલા હેન્ડલ છોડીને દોડવાનું શરૂ કર્યું, પછી ધીમે ધીમે પ્રેક્ટિસ કર્યા પછી સ્ટંટની ટેકનિક સમજાઈ ગઈ હતી અને હવે ધ્યાનની મુદ્રામાં બાઇક ચલાવી, ઊભા રહેવું, પાછળ ફેસ કરીને બાજુ પર બેસવું જેવા અનેક સ્ટંટ હેન્ડલને ડ્રોપ કરીને સરળતાથી કરવામાં આવે છે અને બાઇક ચલાવતી વખતે શર્ટ ઉતારવો, પછી બોટલમાંથી પાણી પીવું તેમના માટે ખૂબ જ સરળ છે। સાથે જ કિશોરે વધુમાં કહ્યું હતું કે બાઇક ચલાવતી વખતે શીર્ષાસન એટલે કે માથા પર ઊભા રહેવું એ તેમનું સપનું છે, જો કે તેમણે એમ પણ કહ્યું હતું કે મારી તબિયત અત્યારે નરમ છે, હું ટૂંક સમયમાં જ તેની પ્રેક્ટિસ શરૂ કરીશ। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।